આપકે હોસ્પિટલ ડોક્ટર પ્રિયંકાબેન ચૌધરી આવ્યા છે, એમની પણ અહીંયાથી સ્વાગત છે. તમામ આગેવાનો બેઠા છે, આમાં વડીલો બેઠા છે, પાકડીવાળા બહુ વતાય છે. મને આનંદ આવે આજે પાકડીવાળા બેઠા છે. આવતી આ દુનિયામાં વાંધો નહીં આવે. પાકડી બહુ મહત્વની વસ્તુ છે આપણા દેશ માટે. હું પછી વાત કરીશ તમને, પણ મુદ્દો ઉપર આવી જવું. હવે હું બોલતો તમારે બોલવાનું, કોઈ નહીં, તમારે સાંભળવાનું છે. હવે હું બોલી રહ્યો છું એટલે અવાજ ના કરતા તમે સાંભળતો મજા આવશે. કારણ કે હું જયારે બોલતો હોય એ કોઈ સ્ટેજમાંથી પૈસા લેવા આવે, કોઈમાંથી કોક નીકળે, હું પાટેથી સીધો અવરો ચડી જોઉં કે મારું ધ્યાન આપવું ને બોલવાનું છે. બોલવામાં કોઈથી બોલવાનું ન હોય, ગાતા હોય ત્યારે તમે ગમે ગોળ કરજો, અહીંયા વર્ચમાં નીકળજો, બોલવાનું આવે ત્યારે મારે જ એકને બોલવાનું. તમે બધા બોલશો તો હું અહીંયા શું લેવા આવ્યો છું. તમે ખાલી શાંતિ રાખો, બરાબર. આપણે આનંદની થોડીક વાતો કરી લઈએ. આપણે કેમ અવરા ઊભા હે, બોલો અવરા થઈ જાઓ. વાહ, બહુ સારું એવું સાઉન્ડ. એટલે શું નામ સાઉન્ડનું છે? વિહત સાઉન્ડ, જોરદાર તારનાથી વિહત સાઉન્ડ ને બતાવો. ગુજરાતના બીજા નંબરનું સાઉન્ડ છે આ. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, બીજા નંબરનું આ મને ખબર છે. તો હવે સાઉન્ડ હારા આવ્યા છે, પહેલા આવા સાઉન્ડ નહોતા. જે જૂના કલાકારો મરી ગયા ને સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા, કેન્સલ થયા, ગળા ખેંચી ગયા, જ્યાં બરાબર. હવે સાઉન્ડ હારા આવ્યા છે, એ તમે દર વરસ આવો તો એવા સાઉન્ડ આવશે કે તમે એમ કહેશો કે બોલો ભોળાનાથ ની, તો જે સાઉન્ડ બોલશે અડધું તમારે બોલો, અડધું સાઉન્ડ બોલ લાગશે. ટેકનોલોજી આવી જઈ છે. વિચાર તો કરો, 50 લાખની ગાડી નીકળી છે, એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે, આપણે મરતા નથી. બોલો આવી ગાડીઓ નીકળી છે. હજી તમે દવા વરા જાઓ તો હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાયા દોડશે. હા, તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી તો તમને ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા જાય સીતારા. હા, અને કલાકારો અમે તો હવે શું કહી, કલાકારો બહુ દુઃખી છે. મેં જોઈ લીધું, કારણ કે મેં આખું માર્કિંગ કર્યું. અમારો કોઈ પ્રોગ્રામ રાખે ને એ મેં જોયું, અમારો કોઈ પ્રોગ્રામ રાખે પછી અમે એમ કહીએ કે અમારા માસી મરી ગયા છે, અમે નહીં આવ્યા. કે ના 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 ના, એ ન ચાલે, અહીંયા બોર્ડ વાગી જશે, આવું તો પડશે જ તે. ભલે તમારા માસી મરી ગયા હોય, આવું જ પડશે. પછી જો એમના માસી મરી જાય તો કે અગુબા પ્રોગ્રામ કેન્સલ, કારણ કે અમારા માસી મરી ગયા છે. તમારી માસી માસી ને અમારી માસી રાશી આવું કેવું? માસી તો બેન હરખા જેવો હોય, તમારા હોય કે અમારા હોય, પણ નહીં એમના માસી ભરે તો પ્રોગ્રામ બંધ, અમારા માસી ભરે ચાલો, દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હા હે ને, તો પછી અમે અહીંયા આવી કલાકાર અમે એવું કહી જોજો કે પ્રોગ્રામમાં જઈને શું કહે ખબર હે, સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. ના બાપા, ના ધંધો કરવા આવ્યા છીએ. આનંદ ઘરે ન કરે ધંધો, કોઈ આનંદ કરે ધંધો કરવા, તે ખોટી વાત નથી કરવાની. જેવો છે એવું બોલો, ચોખ્ખે ચોખ્ખું વાર્તા પૂરી થઈ જાય, મને ખબર ન હોય. હવે તો અમે એવું શીખાય છીએ કલાકાર, જોજો અમે હાથ ઊંચા કરાય, તમારે હાથ ઊંચા કરવાના. અમે એમ કહીએ તાળી પાડ, તમારે તાળી પાડવાની. અમે એમ કહીએ ફોનની લાઇટ ચાલુ, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. આપણને ખબર ન પડે કે આપણે ડાયરેમાં એક દાઢી આવ્યા છીએ. એટલે ભાઈ તમને પૈસા આપ્યા, તમે ગાઓ, તમે હાથ ઊંચા કરો, તમે લાઇટ કોકને શું લેવા કરાવો છો, પણ દુઃખની વાત છે, મારે કરવી પડશે. આવી મારી પાસે દુઃખની વાતો ઘણી છે, દુઃખની ભૂખની વાતો કરું હું. આ બીજી વાત છે, કારણ કે હું ઘરથી આંકતા આંકતા કલાકાર થઈ ગયો છું, તો હું થઈ ગયો છું કલાકાર શું જ નહીં. આ તો તમે કહો છો ત્યારે ખબર પડી હું કલાકાર છું. હજી મને તમે હું ઘંટી આંકતી એવું જ લાગે છે. એનું કારણ એ છે કે તમે ગમે આસમાને પહોંચી જાઓ, તમને તમારો ભૂતકાળ યાદ હોવો જોઈએ. હું રાતે હું ને 8-10 મિનિટ હું પાછળ જઉં છું, હું ક્યાં હતો કે ઘંટીમાં, એ મને ખબર હોવી જોઈએ. મારા માટે તમે હે, તમે છો એને મને હીરો બનાવ્યો છે, બાકી તમે ન હોય તો હું જીરો. ના કે શું લાંબા લાંબા વાળ ને દાઢી બીજું કંઈ છે મારામાં દેખાય છે, રૂપાળો લાગું છું કે બહુ રૂપાળા જેવો લાગું છું? નહીં, એક ભાઈ મને કે અગુપાત તમારી લુક બહુ સારી, મને લુક ભૂખમાંથી આવી તારી માં, ભૂખમાંથી આવી, ભૂખા કાઢી નાખે મને ખબર છે, મને ખબર ન હોય, ખબર હોય. હા, તારે આ બહેનોની વસ્તી વધારે છે જોવામાં, આમ તો બધા હરખા જ લાગે છે મને તો. હવે સૌથી સુખી હોય તો સ્ત્રી, પત્ની બહુ સુખી છે, પતિ બહુ દુઃખી છે, એનું તમે ગેરંટી આપો. કારણ કે પતિ તમે જોજો શું છે, પતિ આખો દિવસ કામ કરે, એની માથે દયાનું હોય પત્નીને ખબર નથી, એને કોઈ ગાયું દીધું હોય પત્નીને ખબર નથી, એને કોઈ માર્યું હોય પત્નીને ખબર નથી. કામ કરીને જેવો બિચારો ઘરે આવે સીધી બીજી કોઈ વાત જ નહીં, બાટલો વયો ગયો છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા લાવવાના છે, ગામમાં ખરાડો લેવા જવાનું છે, રાડુ પાડીનો મગજ ફેરી રાખે બિચારો. એવું નહીં કરવાનું, પતિ ઘરે આવે શું કરવાનું ખબર છે? આવે એટલે પહેલાં એમ કહેવાનું કે આવો બેસો, પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને, કે ના કોઈ ન માર્યા, કે ના ખાંડ લાવવાની છે. કેવું સારું લાગે,
વ્યવસ્થિત લાગે, વ્યવસ્થિત બોલો, પણ નહીં સીધી ખાની જ મજા આવે છે. અમને ક્યાં પ્રોગ્રામ હતો કે અમરેલી બાજુ, તે પ્રોગ્રામ રાખ્યો ત્યાંથી બાપુનો ફોન આવ્યો મને, મને કે ગુબા બધાય કલાકારને કહી દીધો સ્ટેજમાં તે ધોતિયા પહેરીને આવવાનું છે. મેં તો કા હવન કરવાનો છે કે ના ડાયરો, મેં તો અમે શું લ્યા ધોતિયા પહેરીને કલાકાર આવી, કોઈ ધોતિયા પહેરીને આવ્યું, કીધું અહીંયા માથાકૂટ થઈ છો ધોતિયા પહેરીને ભાગતા ભાવે અમને, ના 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 એ બરોબર જાડે. અને એવો મસ્ત ધંધો હશે આ, સૌથી સારા મારો ધંધો હતો આ, મને બહુ ગમે ધંધો, એક રૂપિયાનું રોકાણ જ નહીં, એક જોડી કપડાં આ સાલ લખીને હા એલા કંઈ કરું, આમાં મારો રોકાણ શું કહો, કદાચ મારા અહીંયા 3 લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને મને 1 રૂપિયો નો આપે તો મારું જાય છે, પણ અહીંયા આપી દઈશ, આ ખાલી મજાક કરું છું, ખાલી વાત છે, આ મજાક છે, ખાલી મજાક છે, આ સાચું માનતા નહીં તારે શું. આનંદ સિવાય કઈ દુનિયામાં છે મને ખબર પડી જઈ. હમણાં મને વિચાર આવ્યો કે ભગવાને કીધું પોઠિયાને એક નીચે જા, અને દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય, પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો એ કે 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી, પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું, ખાવાનું હોત જ નીકળું નાવાનું જ હોતી, કોઈ મહેમાન આવે આવો નહીં લો, હું નહીં ના આવ્યો, નહીં તારી માના આમશે પહેલી વાર આવ્યો છું, નાવો તો પડશે જ તે, લાવો ડોલ હ બધાની માથે સ્વચ્છ ભૂલી જાય, તો આનંદની વાત છે આ, આ દુઃખની વાત નથી. હા પછી અન્ન ક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલાવ ભરે હાલો ખાવ ને હાલો નાવ આખું ગામ ધૂમકમાલે હમ બસા નહીં. ફરી કોઈ સુખી માણસ હોય જાચે એની પાસે જાજુ પાણી હોય, સુખી માણસ પાસે બહુ જાજુ પાણી હોય, ધારો કે મને મારી જેવો હોય અમૃતભાઈ જેવો, તેનું મોટું નામ હોય કે અમૃતભાઈની વાત નો થાય, હા જે હો માણા નવરાઈ પછી એકલા નાય છે એ જાજાને ઉપર લેતા હોય, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે, મારી પાસે દુઃખની વાતો બહુ છે. હમણાં ક્યાંક ઉદઘાટન હતું શમશાનનું, મને બોલાયો દેગામમાં કે ગુપા શમશાનનું ઉદઘાટન છે, કોઈ ધારાસભ્ય નથી આવ્યા, તમારે આવવાનું છે, હું ખુદ જો. મેં રિબિન કાપી ખાટ દઈને, રિબિન કાપી હું ઘરે આવ્યો, મહિના પછી મેં ફોન કર્યો એમના ગામમાં, મેં તમારા ગામમાં કેવું ચાલે છે, મને કે ગુપા તમારા હાથ બહુ સારા છે, મેં તો કાંક અહીંયા લાઈન લાગી જઈ શકી, એકને બાળો તો બીજો મરી જાય, બીજાને બાળો તો ત્રીજો મરી જાય છે, કીધું તમે ગઢવી છે, કીધું અમારા હાથમાં બરકત હોય, કીધું અમારા હાથે તમે ઘડીને હાથે સારા ઉદઘાટન કરાવો, મંદિરના કરાવો, કંપનીના કરાવો, સમસન ના હોય તમારો બાપ ગામના ગામ સાફ થઈ જાય, શું વાત કરો, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે, આવી દુઃખની વાત હું બહુ લઈને જીવનમાં ફેર્યો છું. હે હા બેનની ફરમાઈશ લઈ લઉં, ઘેનીબેનની ફરમાઈશ છે, ઘેનીબેન મને સાંભળે ટીવીમાં, મોટી વાત કહેવાય, લાય તારીના ગળાથી વધારી લો, આમાં અવાજ કે ઓછો આવે, લાય એવી કોમેન્ટ આવે છે, જરા અવાજ થોડોક વધારજો સાઉન્ડનો, એવું વાત સાંભળી છે મેં ઉપરથી, કોમેન્ટ ખોટું ના બોલે આપણે ખોટું બોલી, હા બાજુ બરોબર ને, લો તો ખોટું બોલતા કોઈ ગઢવી. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો, મને નફરત આવી જાય, એમાં શું છે મારા 1 લાખ ચાહક હોય ને તો મારા 200 વિરોધી પણ હોય, તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે એમાં, તો એક મને શું છે મારા વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો એમાં આવે વાહ કા બા, હું ખુશ થઈ જાઉં, ઘરું કોને લખ્યું હોય છે વાહ ચારણ વાહ હવન વાહ ગઢવી, ત્યાં નીચે આવે શું હાલી નીકળો છું, એટલે હું સીધો મોરો પડ્યો, હારું કોને લખ્યું છે, અને એવા ફેક આઈડી વાળા છે જડતા નથી, જડતા નથી પણ મેં 2 તને ગોતી લીધા, તે મારા હગાવાળા નીકળ્યા, બોલો મારા મામંદિરો કરી દીધું મને કોમેન્ટમાં, આ દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. પછી એમાં 2 નિશાની આવે, જોજો તમારો વિડીયો ગમે તો આમ નિશાની આવે, આમ ન ગમે ને પછી આમ કરી નાખે, મારા દીકરા મારો આખો વિડીયો જોઈને પછી આમ કરે, એટલે મેં કીધું મારા બાપુ આમ કરી ગયા, તમે એકવાર આમ તો કરો, પણ નથી કરતા, કરતા નથી, મેં જોયું આણો જતો તો બેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી, એક ટર્ન આવ્યો, ટર્ન મારાથી વાગ્યો નહીં, સામે આવી જઈ ટ્રક ગાડી, મેં બ્રેક માર દીધી, ટ્રકવાળા બ્રેક માર દીધી, અમારે 4 ફૂટનું છેટું રહી ગયું, વાંક મારો હતો પણ ડ્રાઈવર ઉતરો અંદરથી મારા દીકરો ટ્રકવાળો હાથમાં પાઇપ લઈને, મને ખબર પડી કે આ મને આટી જવાનો, હું ઉતરો ઓળખી ગયો મને, ઘેકા પકડવી, મેં તો હા યુટ્યુબમાં આવો છો, મેં તો હા ધ્યાન રાખજો ટાયર ટ્યુબમાં આવશો ને તો જાય છો કે ગમકાયરા માર્યા, નો આવું ટાયર ટ્યુબમાં યુટ્યુબમાં, દુઃખની વાત છે મારે કરવી પડશે. અમારી પાસે એક ઉપમા લાગે છે, ઘેકા પકડવી તો સાહિત્યનો મહેતા બાદશાહ,
માયા ભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ગઢી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. અમને જયારે રજૂ કરે એટલે અમને રજૂ કરે એટલે કે હવે આવશે કાબા ગઢીજીને સાહિત્યનો બેતાબ બાદશાહ કહેવાય. અમને રજૂ કરે અમને, પણ અમને ગોધરાઈ જો અમને અલગ ઉપમા આપી લોકોએ કે કાબા ગઢી આવ્યા છે જેને સાહિત્યનો સાંઠ કહેવાય. કે એટલે કીધું સાંઠ ન કહેવાય, બાદશાહ કહેવાય. પેલા એ કે અમારા ગામમાં સાંઠ મોટો હતો, એક કલાક હું સાંઠ થઈને બોલ્યો. પછી જો હું સાસણગીરમાં તો અહીંયા રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. એ કે હવે આપણે અકાબા ઘડવીને ટેજ માથે રમતા મૂકી. કે ભાઈ તું પેલા હું મેરીમાનો બોકળો છું ભાઈ, રજૂ કરો સલાહો, રમતા કેમ મૂકો છો? મારો નાનો એવો દીકરો છે 12-13 વર્ષનો, એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી. નાની સાયકલ લઈ આપી પછી સાયકલમાંથી હું ખુદ બેઠો. પછી મારા દીકરાને મેં કીધું, મેં બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું તો હું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું? મને કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચોરમાંના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગી. બોલો મહિષાસુર કીધો મને, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. પણ આ સંસ્કૃતિ છે, આ બેઠા છો ને આમાં આમાં માં બેન ભાઈ આખી આખું પરિવાર સાંભળી શકીએ એવું કોઈ પ્રોગ્રામ હોય તો ડાયરો. આમાં કોઈ ખરાબ ગીત નો આવે, ખરાબ જોક્સ નો આવે, ખરાબ વાત નો આવે, આને ડાયરો કહેવાય. આપણા ઘરમાં જે ટીવી છે એને વિકૃતિ કહેવાય. તમે માર્કિંગ કરજો, આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે, આખી આખો પરિવાર બહેન આપણે ટીવી નહીં જોઈએ કે કારણ કે આપણને શરમ આવશે. એવો એક પણ સીન નથી આવતો ટીવીમાં, એક પણ જાહેરાત ટીવીમાં એવી નથી આવતી જે આપણો આખી આખો પરિવાર બહેન જોઈએ કે આપણને શરમ આવે એકબીજાને. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાહિત્ય હોય તો ડાયરો. એટલે આવો અદભુત આયોજન હવે બનાસકાંઠામાં થાય છે, મને આનંદ છે. અને આ જાસણવાડામાં જે આ કાર્યક્રમ કર્યો છે, જોરદાર તાળીના ગડગડાથી આખા ગામને એકવાર વધાવો. વાહ, અદભુત આ સંસ્કૃતિ છે. ધીમે 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 આમાં બધું બદલાવા માંડ્યું છે. એક મારો મિત્ર છે દેવ પગલી આઈનો જ છે, બનાસકાંઠાનો મારો ખાસ મિત્ર છે, આહેડા ગામ એટલે સમજી ગયું દિશા જોડે. તો હું ખોટું બોલું તો સાચું છે. એને ગીત ગાયું હતું, માનું ગીત છે, માતાજીનું બહુ સારું ગીત છે, મા પાયા કહીને માગ્યું છે. પણ ગીતમાં એક ભૂલ થઈ, એ ગીત મેં ગાયું તો માતાજી મને વૈઢ્યા બહુ. મને કે સાલા શું ગાશ, એ ગીતના તમને શબ્દ સંભળાવું, એમાં ભૂલ શું છે એ તમને કહું. દેવપગનું બહુ સારું ગીત છે, મને ગમતું ગીત છે. પણ એમાં એ ગીત ગાયું તો માતાજીને શું ન ગમું એ તમને લાઈન સંભળાવું. એ તારી મારી આબરો નો સવાલ મારી માં, મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં, દહકો આયો મારી માં, મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં. મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં, આ ગીત મેં ગાયું ને આવ્યા રહે તે માતાજી. મને કે ભાઈ શું ગાસ રહે તે તું? મેં કીધું તારી મારી આબરૂ નો સવાલ મારી માં. માતાજી મન કે પેલા તારે આબરૂ નહીં હોય, મન કે અમારે બેટા છે આવી કે તું બેની આબરૂ મારા દીકરા ભેગી શું લેવા કરે છે, નોખી પાડ. હવે તું એવું કહે છે કે આજ મારી આબરૂ નો સવાલ મારી માં, તારી મારી આબરૂ બેટા ભેગી છે. પછી મેં બંધ કર્યું, નહીં કે હું એક લોકગીત રોજ ગાતો, મારે તારા પાડે વાંચ્યા આવે, મારે તારા પાડે લંગડા આવે, મારે તારા પાડે આંધળા આવે, આ મારે રોજ ગરબો ગાવાનું નવરાત્રિમાં. રાતે માતાજી મન કે ભાઈ તું શું રોજ રાતે ગાશ? મેં તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મન કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં બેટા, લંગડાને દવાખાને મોકલો, મારા દીકરા અહીંયા શું લાવો મારા ઘેરે. પછી મેં કેન્સલ કર્યું. પણ આ મારી તારા પાડે આંધળા આવે, લંગડા આવી, આ નહીં. પગ નો હોય લંગડાની વાત નથી, આંખું નો હોય એની વાત નથી. કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે હું તને દ્રષ્ટિ આપું, તો શું અર્જુન ભાઈ આંખું નહોતી હતી? પણ પરમાત્મા કહેશે માતાજી કે હું તને એવી આંખું આપું કે તું સારી સારું જોઈ શક, હું તને એવા પગ આપું કે તું સારી જગ્યાએ ચાલી શક, હું તે એવા હાથ આપું કે તું સારા કામ કરે. કે આ શબ્દ છે આના, આ નહીં આપણે જે સમજી દીધું. અને આપણા અદભુત લોકગીતો છે સાહેબ, આપણે ધ્યાન નથી આપતા. બોમ્બેમાં ગઢીને કોઈ પૂછ્યું કે તમે જે લોકગીત ગાવશો બધા ગુજરાતમાં,
નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેરમાં, કેતો હાલો લઈ આપું, કેતો કડલા લઈ આપું, કેતો ઝાંઝરા લઈ આપું, આ તો કોઈ લોકગીત થયું? આમાં એવું શું છે? ત્યારે ગઢવીએ કીધું કે લોકગીત નથી, અમારા ગુજરાતનો ઇતિહાસ છે. એમાં શું ઇતિહાસ છે? તારે કીધું ગઢવીએ કે એક વખત મરકી નામનો રોગ આવ્યો, જેમ કોરોના આવ્યો તેમ કરોડો માણસો મરી ગયા હતી ટાણે મરકી નામના રોગમાં, જેમ કોરોનામાં આવી ગયો ને એમ. એકને બારી નાવે બીજો મરી જાય, બીજાને બારી નાવે ત્રીજો મરી જાય, ગામે ગામ સાફ થવા મને ના. એક ઘરમાં માત્ર ને માત્ર એક 13 વર્ષની દીકરી બચી જઈ, એને એમ થયું મારા મામાને ઘરે વહીજું. દીકરી પોતાના મામાના ઘરે જાય તો મામાને આખા ઘરમાં કોઈ જીવતું નહીં, માત્ર ને માત્ર ની મામી મરણ પથારે પડેલી, 2 વર્ષનો દીકરો બાજુમાં બેઠેલો. અને દીકરીએ કીધું મામી મને એમ હતું કે હું અહીંયા બચી જઈશ, ભાઈ તો તમે મરવા પડ્યા છો. તારે મામીએ કીધું બેટા મને મારી ચિંતા નથી, તો મારો 2 વર્ષનો દીકરો છે શું થાય છે? મને એવી ઈચ્છા હતી કે હું લગ્ન કરીશ, લગ્ન હું જોતી જઈશ, પણ આ તો દુનિયામાંથી જઉં છું, મારા દીકરાનું શું થાય છે? તો 13 વર્ષની દીકરી કહે છે કે મામી એક કામ કરે, આ દીકરાનો હાથ મારા હાથમાં આપી દે, મોટો થાય છે ને એનું લગ્ન કરીશ, તો આની ચિંતા ન કરીશ. અને દીકરીના હાથમાં દીકરાનો હાથ આપ્યો, માએ પોતા મામીએ પોતાના પ્રાણને ત્યાગ્યા, અને દીકરી 2 વર્ષના દીકરાને કેળમાં લઈને નીકળે છે. ત્યાં લોકોની મસ્તી કરે છે, કહેતો ઘોરા દે તને હાલો લઈ આપું, કહેતો કડલા લઈ આપું, કહેતો ઝાંઝરા લઈ આપું. તારે દીકરી કહે છે કે કડલાનો ઓળનાર રે કાનો રમેશે મારી કેળમાં, નંદકુંવર નાનો રે કાનો રમેશે મારી કેળમાં, હમણાં મોટો થશે ને મને લઈ આપશે, મારે તમારી કોઈની જરૂર નથી. સાહેબ આવો ઇતિહાસ છે આપણા ગુજરાત લોકગીતનો, આપણા લોકગીત હાલતું ફાલતું નથી. અરે એ જવા દો, તમે આપણું ગુજરાતી ગીત સાંભળો, તમે એના શબ્દમાં કેવી તાકાત હતી, અત્યારે તમને સમજ પાછું એમાં કેવું ફરી જ્યું બધું, કેવું લોકગીત હતું આપણું ગુજરાતી ગીત કેવું હતું? એ તમારા દલડાને તમારા રૂદિયાને, હે તમારા માનડાને વારો મારા રે હમ માનો દીરે, સમજાતા આપણા ગુજરાતી ગીત. હમણાં એક નવું ગીત આવ્યું, ખબર નહીં પડે હારું શું ગઈ ને, શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના હતા. હપ્તા કોણ? તમારા બાપ ભરવાના? સીધા ફરશો 50 દિન હપ્તો આવે, હમણાં નાહો તમને ખબર હોય સાહેબ, ખબર જ પડતી. હા, એક તો એક ગીત આવ્યું હતું, એવું ગીત આવ્યું હતું કે એના શબ્દો મને છેટલી ખબર નહીં પડે શું કહેવા માગે. ગીતનો શબ્દ હતા, હિન્દી ગીત હતું. મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું, તારી માને પૂછ ભાઈ તું આવો હરામખોર કેમ છું? અમને ખબર છે, દુઃખની વાત છે, પણ મારે કરવી પડે છે. હા, મારો એક રેકોર્ડ છે, આ સ્ટેજમાંથી જ મેં કદી કોઈને સલાહ ન આપ્યા ત્યાં સુધી, કોઈને સલાહ આપી જ દે. એકવાર બોલ્યો તો ભૂલતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તમને ફોન આવ્યો હવારમાં કે ક્યાં તારા બાપનો પીજી, મેં તું પહેલાં ફૂલ થઈ જાઓ, ફૂલ થઈ જાઓ, મારે શું લેવું? દુનિયામાં કોઈ સલાહ અપાય જ નહીં. આપણું મન કે કરવાનું, કોક કે નહીં કરવાનું, મન છે કે સાચું, બાકી તમને જે સલાહ આપે ને બહુ ભૂલું કરી, તમે યાદ રાખજો. સલાહ આપવાનો જ ભૂલ કરી બેઠો હોય છે. મન જે અંદરથી હાથમાં કહે તે ઉપર કુદિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. અમુક મારા જોક્સ એવા હશે તમને મોટો મેસેજ આપશે, બહુ મોટો મેસેજ. હાલતું ફાલતું મારા જોક્સ નહીં હોય. મા બેન દીકરી સાંભળે કેવા જોક્સ છે? એક પણ મારો જોક્સ એવો નહીં હોય કે બેન દીકરીને અહીંયાથી ઊભું થઈને વહી જવું પડે એવી મર્યાદામાં બોલું છું. ગઢવી છું, ચારણ છું, મને ખબર છે મારે કેટલી મર્યાદામાં બોલવી, કારણ કે સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છું. અહીંયા સંસ્કૃતિ પથારી ફેરવા નથી આવ્યો હું, મને ખબર છે, એટલે મારા જોખમાં તમને મજા આવશે. હા, હમણાં મને ફોન આવ્યો, મને ગાગુબા એક પ્રોગ્રામ કરવાનો, કેટલા પૈસા લઈશો? 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, કીધું ભાઈ હું સમજો નહીં કંઈ. મને કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને અમારે કૂતરાને નાખવાના છે. તું મેં તું હવા 2 લાખ રૂપિયા આપજો. મને કે ગાગુબા તમને કૂતરામાં ખબર નથી પડતી? મેં તું કાં કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું હવા 2 લાખ રૂપિયા? મેં તો કંઈ બોલતા નહીં, 51 રૂપિયા આપશું, આટલું ગુબા કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં, કૂતરાનું માન કીધું જાઓ.
ટૂંકમાં કૂતરાને લઈ તો લીધા તેમ તમે જોયું 50,000 મૂક્યા તો નહીં જ કૂતરાને. હવે પ્રોગ્રામમાં જો સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા આવ્યો એ આ સાળો. આપણા 50,000 રૂપિયા ઠપકારી જો યા લાંબા વાર વારો. હું પછી મને 50,000 રૂપિયા આપ્યા. પછી હું ખાન ઘઉં તેલ ચોખા હું લઈને આવ્યો ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારને હું બાજો બહુ. એ મારું પરિવાર મન કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું હોઈ ગયો એટલે કીધું. હું એનો કહેવાનો મતલબ કોનું ખાવું એ મહત્વનું મને સાહેબ, તમારો સ્વભાવ બદલી જાય. જોઈ વિચારીને ખાવું ને કે સ્વભાવ બદલી જાય છે. પછી 50,000 રૂપિયા આપ્યા. રાતે 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને ભૂખ બહુ લાગી હતી. ગામડું હતું, હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો. મેં તો અહીંયા ગાડી ઉભી રાખો, અહીંયા બાપુ આપણને ઓળખતા છે, સાધુ હોય છે કોઈ. ગાડી ઉભી રાખી બાપુ બહાર નીકળ્યા. મને કે અગુબા તમે આ ક્યાંથી? મેં તો બાપુ બહુ ભૂખ લાગી છે, કંઈ બોલતા નહીં, જમવાનું છે. એ કે અગુબા રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર, બોલો. હું તો બેસી ગયો. રોટલાનું શાક આપ્યું એટલે મારે શું ટેવ છે? રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું ને આમ 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 કરું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ એ કૂતરાના ભાગનું છે ક્યાં? આ રોટલા હવે કૂતરાને નાખો નકુ ભાઈ, વહેલા આવ્યા તમે ખાઈ જાય, આમાં મોટી વાત છે નહીં. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાનો પ્રોગ્રામ નહીં કરું. આવા 5-6 પ્રોગ્રામ કોઈ મને તારો હડકવા હાલે. આવા 2-3 કલાક હું બેઠકા બોલું આવું આવું કરી. ના 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 ના, કોઈ રોટલા બોટલા આપણે કૂતરાનું નહીં. ના નહીં, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. હા, મને આપણે બહેનો એક સાસ ગીત બનાવ્યું છે. બહેનોએ બનાવ્યું લોકગીત, લગ્ન ગીત, પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે. મેં શબ્દ બહુ હારા, તમે સાંભળજો. મોર જાજે ઉગમણી દસ, મોર જાજે આથમણી દસ, વર્તા જાજે વેવો એને માંડવી. એટલે કે દિશા તો ચાર છે, ઉગમણું, આથમણું, વાતરાદું, દક્ષણાદું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણું ને આથમણું. શું કરવા? બહેનોને ખબર હતી કે દક્ષણાદું દીવ છે તો વાતરાદું દમણ છે. ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોક મોરના પીછા ખેંચી લે છે, મોરનું પથારી ફરી જાય છે. એટલે બહેનોએ કમ્પ્લેટ મોરને મોકલો. હા, મને કોણે મને કે ગુબા તમારે એક જાહેરાત કરવાની છે, તમને હે ને 1,00,000 રૂપિયા આપશું. મેં શીની જાહેરાત છે? કે તમે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકવો, પહેલાં તમારે કહેવાનું કે રમી રમો. મેં હું નહીં કહું કીધું કા? મેં તો હું ગુજરાતી એમ થોડું કહી શકું કે તમે રમી રમો. તમે તમે જોયું છે રમીમાં ઘણા બધા માણસો હારી ગયા, ઓનલાઈન રમી રમાય છે. એમાં કોઈ જીતતું જ નથી. બોલો, હું ખુદ ન જીતો ને, કોઈ જીતતું જ નથી. એની જાહેરાત બહુ હારી. તમે સાંભળજો, હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે. રમી રમી છે સાહેબ, તમે નહીં માનો, મારા મામા દીકરો રમી રમતા શીખો. બહુ ગરીબ હતો એ, અત્યારે ભિખારી થઈ ગયો છે. રમી રમી છે, રમી રમી છે. વાહ વાહ વાહ, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. વધુ વધુ મેં મારા બાપુને જોક કીધા આ ટ્રીટમાંથી. શું કરવા? મને બીજાના બાપમાં તેવો ભરોસો રહ્યો નથી. મારા બાપુને જોક કહું છું, કારણ કે મારા બાપુએ 700 વીઘા જમીન હતી. મારા બાપુએ તળિયા જાટક કરી નાખી. અત્યારે મારી પાસે 1 વીઘો જમીન ખાતે તેમાં નામ નીકળી ગયું. મારા બાપુને ટેવ હતી, વેચી જ નાખું. આવ્યા હતા ને દુનિયામાં, વેચવા જ મળે. વેચ વેચ જ કર્યું તું મરી ગયા ને કે મને વેચી નાખે. હાવ તું મરી ગયા, હું તો બચી ગયો, કામ થઈ ગયો. વેચતા બહુ એ જીવનમાં આવી, એટલે આનંદની વાત છે. બાકી દુનિયામાં કશું છે ને, જય સીતારામ. એ બધું આજ કહી દેવું છે, કારણ કે મારે 2 રાઉન્ડ લેવાના. દિનેશભાઈ ગજર શેખ વહી ગયા. શાબાશ, તાણીના ગળાથી બતાવો. દિનેશભાઈ ગજર બહુ સારું સંચાલન કરે છે, મારા મિત્ર છે. મારે હવાર એની જરૂર પડવાની છે, મને એ લાવ્યા છે. હું ત્યાં કોઈને ઓળખું લાયા, આમને ઓળખું છું, તારે છું. એટલે આનંદ કરો. બોલવું હજી કઈ હતું? મેગા પર તેને પોરો હોય બોલી. હમણાં જુગારિયા જુગાર રમતા હતા તો એક જણા ત્યાં રાણી આવી. ત્યાં રાણી એટલે બહુ મોટી વાત કહેવાય જુગારમાં. આપણે આપણે હવે કોઈ જીતશે જ નહીં. ત્યાં રાણી આવી તો ખુશ થઈ ગયો, પણ ઉપર પોલીસ આવી જઈને ખબર નહીં કે માથે પોલીસ ઊભી છે. એ તો આમ ત્યાં રાણી જોયું કે આ આમ જોયું કે ઓ હો હો, આ તો મારા બાપ ઉપર ઊભા છે. દુઃખની વાત છે. જુગારિયા જુગાર રમતા હતા ને, પોલીસની ગાડી આવી, જુગારિયા બધા ભાઈ ગયા. તો સાહેબે 2-3 પકડી લીધા, લાવ્યા જીપ પાસે. તો એક જુગારી અગાઉથી જીપમાં બેઠેલો. સાહેબ કે હા, તો અગાઉથી કેમ બેસી ગયો? એ કે ગઈ વખતે મારે ઊભો ઊભો જવું પડ્યું હતું. મેં 2 દિવસમાં બેસી ગયો જુગારિયા. બોલો, દુઃખની વાત છે પણ મારે કરવું પડશે. હા હા, તો હમણાં અમારા કૂતરો અમારા શરીરમાં કૂતરું હડકાયું હતું. અમારા દંભાના દીકરાને કેળું કૂતરું હડકાયું, કૂતરું દંભાનો મગજ બેસી ગયો.
આવ્યા લાકડી લઈને, એક લાકડી મારી હળકાય કુતરા મારી નાખ્યું, બીજા પાંચ છો ખાધા કુતરા હોતા હતા, ધંભાએ પાંચે પાંચને મારી નાખ્યા. મેં ધંભા હડકાને તમે ભલે મારી નાખ્યું હોય, ખાધાને કેમ મારી નાખ્યા? મને કે સલાહ હોય તો હડકાયા થાય નહીં કે બોલો, પેન્ડિંગમાં કુતરા મારી નાખ્યા. હા, એક ફોન મને મને કહ્યું છેલ્લા પૈસા કહો, એક પ્રોગ્રામ તમારો કરો છેલ્લા પૈસા આવો. મેં તો પેલા 2,50,000 રૂપિયા. મને કે તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાના છો? નહીં તો 2,50,000 રૂપિયા તમે સિનાલો હોય કે? બીજું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના લઈશ. અમારા છોકરા ગલોટિયા ગડગડ ગડગડ ખાતા હોય, મને ખબર ન હોય, મને ખબર જ હોય મારો ધંધો જ આને. સૌથી વધુ વધુ મહેનત હોય ને આ સ્ટેજમાંથી આ લોકોની છે, સૌથી વધુ. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો એ આમના છે. શું કરવા, આ લોકોની એકતા નથી. બાકી એકવાર આ લોકો એકતા કરે કે અમારે કોઈ કલાકારમાં હવે વગાડવું નથી સાહેબ, કલાકાર આમને પણ રોવે કારણ કે આને એમને અમારે હાલે જ નહીં, પણ એકતા નથી છે તો ભોગ તમારા જાઓ. એકતા કરતા નહીં ને આપણે બે ભૂખ્યા મળી જઈશું. એકતા નહીં કરવાની, એકતાને પૈસો કોઈ દી કોઈને વતાવો ને સાહેબ તૂટી જાય. તો મને ખબર ન હોય, ખબર જોઈ. મને એક વિચાર આવ્યો, મેં તો આખો દિવસ ઢોરા ખાય અને રાતે વાગોલે, તમે જોજો આમ આમ કરતા હોય આખી રાત ઢોરા વાગોલતો હોય, આખો દી ખાય. આ બધું માણસોને આપ્યું હોત તો કલાકારનું શું થાત? મને ચિંતા થાય, અમારે રાતે ગાવું કે વાગોલું? અમે સફા ખરું બોલી કે બણી કે બાટકા બોલે, જડી કે જાટકે બોલે, આમ આમ કેવું ખરાબ લાગે સ્ટેજમાં. સૈયર મોરી રે નામ 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 કેવું ખરાબ લાગે, દુઃખ લાગે બોટો લાવતો આમ ભેંસ ગોડે, તો દુઃખની વાત છે. હમણે અમારો માલધારી શિક્ષક થઈ ગયો ને, તે આખું વર્ષ છોકરાને એક જ વિષય માટે શીખડાય, પશુ વિશે, બીજું કંઈ શીખડાયું જ નહીં છોકરાને. ભેંસ કાઢી હોય છે ને ભેંસને ભેંસ શીંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે, ભાઈ છોકરાને આટલું શીખડાયું. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવીને કીધું કે છગન ઉભો થા, આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાઢી હોય છે, ભેંસને ભેંસ શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. શાબાશ બેટા બેસી જા. મગન તું ઉભો થા, આપણી શાળા વિશે બે શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બાજુ ભેંસ ઉભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા શાળા એક ને એક વાત કરેશ. બેટા માધવ તું ઉભો થા, મારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા, તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ અરે ભટકાણા. તો સાહેબ કોમામાં હોય ગયા. એક મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા અને સાહેબને કોઈ પૂછ્યું કે સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણા, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. મારા દીકરા સાહેબે ચાલુ કરી દીધા. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. ઘણી વખત મને કોઈ કહેતું હોય છે ગગુબા અમારા ઘરે પગલા પાડો ને. મેં કીધું કેમ? કે અમારા ઘરમાં બરકત આવે. જો આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? કોકના પગલે કોઈથી બરકત આવે ખરી? તમે ફેર્યું છે, ચાલશું ન રહે કોકના પગથી. દુનિયામાં સાહેબ એવો પગ છે જ નહીં જે તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 40 પગ એવા છે જે તમારા ઘરમાં બરકત ને સંપત્તિ લાવી શકે. એક તમારી દીકરી, એક તમારી બેન, એક તમારી માં અને ચોથી તમારી પત્ની. આ 40 પગ દુનિયામાં એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં એવો પગ હજી બન્યો જ નથી સાહેબ તમારા ઘરમાં બરકત લાવી શકે. આ 4 પગને જો તમે ઓળખી જાઓ તો પછી કોઈની જરૂર નથી. એટલે હું થોડી વાર માત્ર આપણે આનંદની વાતો કરી લઈએ અને એકાદી વાત જો મજા આવી જાય તો ધર્મ વિશે 2 મિનિટ ભૂલ નાખશું આપણે. એક પત્ની એના પતિને કીધું કે હું તમને કેટલી વાલી. પતિ કહે તું મારા જીવથી મને વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે કરે, ગાંડો છઠ્ઠા કરે, ગાંડો હાથમાં કરે, ગાંડો એવી જાય ધંધો કરે. મેં કહ્યા ધંધો થાય ને જેવા તેવાથી, મને ખબર છે. એક પતિના પતિને કીધું કે તમને ખબર છે એને. પતિ કે શું? કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું અમાર રહું છું, હું પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહે, તારે કહે રહે હું શાંતિથી બહેન બાપા બધું રહી છું, કહી રહેતી નહીં મારા ઘરમાં તારે પગ અમને શાંતિ રહેવા દે ને, તું રહી જઈશું. પત્ની બહુ બુદ્ધિશાળી છે. મેં આખું માર્કિંગ કર્યું છે. એ પતિ પત્ની વાત કરતા હતા, છેલ્લે જે પત્નીનો જવાબ હતો પત્નીનો એ અદ્ભુત હતો. પત્નીને પતિને કીધું કે તમને આ પુરુષ મળી જાય ક્યાં જતા હોય છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રી મળી જાય ક્યાં જતી હોય છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા.
શું વાત કરો ક્યાં? તો કે સ્ત્રીને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે વાંદરું. એની પતિ કે તમારે સારું કા? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપેસરા, અહીંયા અપેસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. ગજબની બુદ્ધિ છે ભાઈ. સોયત્રા કાઢી નાખી, મને ખબર હોય. એક બેને મને હમણાં સલાહ આપી, મને કે અગુપા તમે ડવ હાબુથી નાહો. મેં તો કેમ બેન? કે તમે રૂપાના થઈ જઈશો. મેં તો બેનો ડવ હાબુ ખાઈ જાઉં તો તારો બાપ કલરમાં ફેર નહીં પડે, મને વિશ્વાસ છે મારા કલરમાં. મારા બહુ આશિકો છે, મારા ચાહક બહુ છે. એક મારા ચાહકના ઘરે હું જોઉં તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. અકાપા આવ્યા, અકાપા આવ્યા, અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. મારા પગ મેં બે દીથી ધોયા નહોતા, ખબર નહોતી. કાકાભાઈ પોતાના પગ બે દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો. મને ભલે બિચારો ધોતો હોય, હું મારા દીકરા એવો કહીશું, એવો કહીશું તો પાણી થઈ જવું કાતરા નાગરા ઝેર જેવું કારું મહેશ. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો, પીધું નહીં, પીધું નહીં. ને ઝાડમાં નાખ્યું પાણી, બોલો હવામાં ઝાડું ભરી જ્યું. આવા પગ છે તો હાલે છે, આને કહેવાય કૃપા. તમને કંઈ ન આવડતું હોય, તમારો જ્યારે ધંધો હાલવા મળે ત્યારે તમારે માનવાનું નહીં કે મને કંઈક આવડે છે. કારણ કે તમારી પાસે કોઈ શક્તિ કામ કરતી છે, કદાચ તમારી ગુરુદેવી હોય, ચાહે તમારા ગુરુ હોય, ચાહે તમારા માત પિતાના આશીર્વાદ હોય. આ એક જ કોઈ તમારી પાછળ મંત્ર કામ કરતો હોય, જે તમારું હાલતું હોય. કોક શક્તિ છે આકાબાની પાછળ, ધક્કો મારે છે. ન કે 10-12 જોખ લઈને ચડ્યો છું, હજી હાલ્યા નાખે બોલો. દુઃખની વાત કહેવાય. એક મારી પોતાની રાબ બીધી કહું તમને, બહુ સારી વસ્તુ પણ છે અને હાસ્ય પણ છે. હું નોકરી કરતો હતો, 25 વર્ષ પહેલાં ઘંટી દળતો હતો, એમાં મારી નોકરી તૂટી ગઈ. હું રોડમાંથી આવી ગયો, મારો 1200 રૂપિયા પગાર હતો, એમાં મારી નોકરી તૂટી ગઈ. હું રોડમાંથી આવી ગયો અને મારા સાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. એટલે મારા સસરા, મેં સસરાને જીજી કહી, જીજી બહુ બીમાર છે, જો દીકરીને બાપનું મોટું અગુભા જોવો હોય તાત્કાલિક લઈને આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઉછીના લીધા. દીકરીને બાપનું મોટું દેખાડ દઉં. હું જો દીકરીને લઈને જામનગર, જીજી બેભાન થઈને હું તે લાવો હલે ચલે. ને દીકરી કે જીજી આંખો ખોલી, મારા સીધા 800 રૂપિયા જ્યા. જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોયું, અકાપા તાત્કાલિક લઈને આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જીઓ જીજી હું તે લાવો તેથી બેભાન તે હલે ચલે. જાણે મરી જેલી ઘો પડ્યું. એમાં મેં દીકરી કે જીજી આંખું ખોલી, 800 ને 800 મારું 1600 રૂપિયાનું ગુચવાઈ ગયું. પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીજી દસમા દાર વહી ગયો છે. અકબા તમે આવો જીજીને કાઢી જવો પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવો હોય તાત્કાલિક લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછના લીધા. હું જીઓ જીજી હું તો લાવો તે હલે ચડે. જાણે કોઈ સ્ટીરિયો પડ્યો એમાં. એમને દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જીવ. મેં જીજી તમે ને મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. બોલો મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે ને? દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર માત્ર દીકરી, જે બાપને મરી ગયા પછી જીવતો કરી નાખે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પડે ને જેની છાતથી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 2 થાપા દઈને 20 વર્ષે ઘરની બહાર નીકળે, ઘરમાં અંધારું થાતું એવું લાગે. હાચવા જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. કારણ કે મને અનુભવ છે, મારી 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જોઉં, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી જ્યા, ગાડી ધીમી આંખજો, વહેલા જમી લેજો. અને કહેવાય દીકરી ચિંતા કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા ખટારામાં આખે આખા ઘરી જાઓ, દાઢી હોતા પણ મારા માથે ખટારો લાવજો. આને કહેવાય દીકરો. જેની કોઈ ફરમાઈશ ન હોય બાપ પાસે એને દીકરી કહેવાય. અને ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય. એ મને ખબર પડે છે. આને દીકરી. મારે 10 વર્ષથી દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો હતો. કોઈ દી દીકરો આવે ને તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં. એવો હરામખોર નીકળતો, ઘરમાં ખાવા ધાન ન રહેવા દે. મારે આ દીકરો એનું ખુશ થઈ ગયું. વળી હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લૂંપેલી. બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. એ કે બીજું બેન એક કામ કરો, તમે મને 500 રૂપિયા આપો, દીકરો તમે રાખો. કીધું કે અમારે શું કરો? લાય મારો છોકરો,
મને કે બાપુ હું ખુશી ના માગું છું, હું તારો બાપ કોકને ઉછેરા લઈ રહ્યો છું, દઈ દીધો દીકરો. અને પછીની કુંભ રાશિ આવી, ગ અને સ માથે નામ પાડો. મેં તો ગ માથે ગબરસિંહ પાડો કીધું. મારા મામા કે ગબરસિંહ નો પાડતો હોય કે કેમ કે મોટો થઈને તને એમ કે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો. હા મા દીકરો ક્યાંય ત્યાં તો કાલિયા હો. મેં કેન્સલ કર્યું, નહીં આપણે નથી પાડવું એવું. ના ના ના, હમણે મારો કાકાનો દીકરો છે એ કે પોલીસની ભરતીમાં ગયો ને તે કે ઊંચા કૂદકામાં બે આંગળ રહી ગયો. પાછા આવ્યા અમે, મેં કાકાને કીધું ભાઈ રહી ગયો લો બે આંગળ ઊંચા કૂદકામાં, કાંઈ વાંધો નહીં કે બીજી વાર આવી જાય છે. હવે મારા કાકા દીકરો થોડુંક સાહિત્ય કરતો હતો, સાહિત્ય કંઈક ભજન હતા, અહીંયા સાહિત્યની વાત માંડી કે ચેતક 40 હાથ કૂદ્યો, એમાં મારા કાકા આવી ગયા. શું બોલ્યો એ કે ચેતક 40 હાથ કૂદ્યો, કે ચેતકને તું 40 હાથ કૂદાડે તે સાલા તું બે આંગળ કૂદ્યો તને વાંધો શું હતો, કોકને જ કૂદાડવા, તમે કૂદો નથી કૂદાતે. દુઃખની વાત છે, મને ખબર ન હોય, કારણ કે અમે બધું એક રેખું ને મારા બાપુ. પછી મારા બાપુ મારા મગજમાં કરી જાય. એક ભાઈ મને કે ગુપા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા, બધી બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા, બધા મારા દીકરા વેચ વેચ જ કરતા, કમ્પ્લેટ કરી નાખ્યું. હા મારા દાદી દાદા મારા બાપુ બધા ભેગા અંગોઠા હાથ સુવી ગયા, વેચી નાખી બોલો કટ 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 અંગોઠા મારી દીધા. પહેલી વાર મેં મકાન લીધું આજથી 20 વર્ષ પહેલાં 50,000 રૂપિયાનું પતરા વાળું. તો મને એમ થયું મારા દાદી જીવતા હતા, મારા દાદીના નામે લઉં. મારા દાદીના નામે મકાન લીધું, હું લઈ ગયો રજિસ્ટરમાં. મેં હાલો અંગોઠો મારવાનું છે, આપણે મકાન લીધું. રજિસ્ટરમાં બે ખાના આવે, એક વેચવાનું આવે ને એક લેવાનું આવે. તો મારા દાદીએ વેચવા મારી દીધો અંગોઠો. અરે મેં લીધું છે, મને કે બેટા મારો અંગોઠો એ બાજુ જ ખેંચાય, એટલા સિકાઈમાં માર્યા છે અંગોઠા વેચવા માટે. હવે આ બાજુ અંગોઠો આવતો જ નથી, માર માર ખેંચ મેં લીધું છે આમાં મારો બે. દુઃખની વાત છે, મને કરવી પડશે. ઘણી દુઃખની વાતો લઈને બેઠો છો, કોને અમરાવું તમને? હા કોને મને કીધું તમને કે અકુબા તમને પિતૃ નડે? મેં તું કોણ કે તમારા બાપુ. મેં તું બધું વેચી નાખ્યું તોય નડે હે? હા મેં તો હું શું કરું, કીનું હરામણું કરી આવું મને. તે હું મારા બાપુને મારા બાપુનું હરામણું કરવા ગયો. મારા મિત્ર છે મહારાજ ભરત મહારાજ, ઘરે લઈ ગયો. મેં તો હાલો મારા બાપુનું હરાવા જવું છે. હું બેઠો વિધિમાન ભરત માજે ચાલુ કર્યું, ઓમ બ્રહ્મ દેવાય નમઃ, લાવો 500 રૂપિયા આપ્યા. ઇન્દ્ર દેવાય નમઃ, લાવો 600 રૂપિયા આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો 700 રૂપિયા. મેં તો ઉભા રહો મહારાજ ઉભા રહો. કાં મેં તો મને ખબર ને પ્રતિક હું હરાવા બેઠો છું, હોરાવા બેઠો છું. આ હોરી નાખ્યા કે હટ 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 હટ, એટલે બધા પૈસા હોટલે દુઃખની વાત છે. પણ મારે કરવી પડશે હે, દુઃખની વાત છે. હમણાં મારે કે મારા બાપુજી મરી ગયા પછી કે 3 વાર પછી હું જે જતો હતો પ્રોગ્રામમાં, તો મારા ફૈબા કે જાતો નહીં આજ. ક્યાં તારા બાપુને હરાજમાં ભેરવવા નહીં? મારા બાપુ કુટુંબમાં ન ભરે, હરાજમાં ભરશે કીધું? ન ભરે કીધું, ક્યાંય ભરે જ નહીં મારા બાપુ. બરકબર હે, આ મારા મિત્ર છે ભરતજી, 24 કલાક મારે હારે હોય દરબાર. મારે માથાકૂટ થાય તો મારે ઉતરાય નીચે, બાપુ ઉતરે પુત્રો ઘડ્યું, મારે પાડ્યા થવાના દાખલા તમારા થઈ જાઓ. અમે લખશું કે જો પ્રચી બાપુ થઈ ગયા પાડ્યો, તમારો દુશ્મન અમે ઉતરવું પડે, તમે અત્યારે ઉતરો હોય અહીં રાખવાના બાપુને, કહે હોય ને કામ થઈ જાય. મને ખબર ન હોય, હા મરાઠી બિહારી ગઢવી આ 3 જતા હતા સ્ટીમરમાં વહાણમાં દરિયામાં. હવે એમાં જીના થયો કે હું તમને 3ને મારી નાખું, એટલે ગઢવી કેમ સીધા કોઈને ન મારી નાખાય, મારો વાંક શું? જીનાત કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું, લઈ આવું તમને મારી નાખો, ન લઈ આવો તો મારો ગુલામ. ગઢવી કે એ બરાબર છે. મરાઠીને કે તું કંઈક નાખ તો મરાઠીએ માથાનો વાળ નાખો દરિયામાં, જીનાત જો વાળ લઈ આવ્યો મરાઠીને મારી નાખો. બિહારીને કે તું કંઈક નાખ તો બિહારીએ ટાકડી નાખી મારે ગઈ નાખો ગામડો ગામડો. ચાલો એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાડે હો, દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાડે હો. ભાઈ 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 થેન્ક યુ. હવે પાછા હતી ચા તો ભૂલી ગયો. મરાઠી મરાઠી કે તું કઈક નાખ તો મરાઠી માથાનો વાળ નાખો દરિયામાં, જીનાત જો વાળ લઈ આવ્યો મરાઠી ને મારી નાખો. બિહારી ને કે તું કઈક નાખ તો બિહારી ટાકડી નાખી દરિયામાં, જીનાત જો ટાકડી લઈ આવ્યો બિહારી ને મારી નાખો. વાય ગઢવી જીનાત કઈ ગઢવી તમે કઈક નાખો નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કઈક નાખ્યું. જીનાતે જોયું
જીનાત અંદર ગયો, 3 કલાક ગોઈ તું પણ જરૂર નહીં. જીનાત બહાર આવ્યો, ગઢવી આથી હું તમારો ગુલામ, પણ તમે નાખો છો દરિયામાં જળતું નથી. પછી ગઢવીએ કીધું, કોલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્રેન, તારીમાં ઓગળી જઈ બેટા, ન જડે. હમણાં સાહેબે કીધું છોકરાને કે તમે જે લાંબામાં લાંબો ઇતિહાસ લખીને લાવશી ને હું કોઈ લેસન નહીં આપું. 4 છોકરા ઊભા થયા, સાધુનો દીકરો, બ્રાહ્મણનો દીકરો, મુસલમાનનો દીકરો અને ગઢવીનો દીકરો. લાંબો ઇતિહાસ લખવા માટે નીકળ્યા. સાધુનો દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે, 5 ચોપડા ભરી દીધા. બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે, 10 ચોપડા ભરી દીધા. મુસલમાન દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે, 15 ચોપડા ભરી દીધા. છેલ્લે અમારો ગઢવીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા માટે, મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા આખા ઇતિહાસના થપ્પા માર્યા. લાવ્યા નહીં શહેરમાં, સાહેબે વાંચ્યું સાધુનો ઇતિહાસ, ક્યાંયથી રામાયણ શરૂ, અહીંયાથી રામાયણ પૂરી, 5 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. બ્રાહ્મણનો ઇતિહાસ વાંચ્યો, ક્યાંયથી ભાગવત શરૂ, અહીંયાથી ભાગવત પૂરી, 10 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો, ક્યાંયથી કુરાન શરૂ, અહીંયાથી કુરાન પૂરું, 15 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. છેલ્લે વેધો મારો ગઢવીનો છોકરો, સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ધક 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 કરતું ટ્રેક્ટર નિશાનમાં આવ્યું. સાહેબ કે આ શું છે? કે ઇતિહાસ કે આખું ટ્રેક્ટર ભરી. ગઢવીનો છોકરો, સાહેબ તમે 1 ટ્રેક્ટર વાંચો હોય છે, બીજા 2 ટ્રેક્ટર આવે છે કે? સાહેબ કે મારા દીકરાએ શું લખ્યું છે આમાં? સાહેબે આમ ચોપડી ખોલી હતી, મેં લખ્યું હતું. એક રાજા હતો, એને શિકાર કરવાનું મન થયું. રાજાએ કીધું મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડા માથે બેઠા ને ઘોડો હાલતો થયો, બાગડતા 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 બાગડતા, પછી 3 ટ્રેક્ટરમાં નકરું બાગડતા બાગડતા, કે નકરું બાગડતા બાગડતા. સાહેબ કે નકરું બાગડતા બાગડતા, તારું હકું કંઈક આવવું જોઈએ આગળ. ગઢવીનો છોકરો કે સાહેબ ઘોડો ઉભરો તું લખું નહીં કે? ઘોડો જાય બાગડતા 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 બાગડતા, નથી પૂરું થતું દીકરું અમારું ઇતિહાસ, તમને ખબર ન હોય. મારું નાનું એવું કુટુંબ છે, અમારે જૂના ઝઘડા થયા કુટુંબમાં, આ સત્ય જ છે, આમાં કાંઈ ખોટું નથી. જૂના ઝઘડા થયા છે, હજી મારા કાકાનો દીકરો અમે હારે ફરવા જઈએ, હારે બેસી, પણ એકબીજાનું ખાતા નથી. અમારે અપૈયા છે કે માતાજી નડે આવી, અમે ઝઘડા થયા ત્યારે માતાની બાધા લીધી હતી. મારા કાકાનું ખાતું નથી, મારા ઘરે ન ખાય કાકાનો દીકરો હતી. અમારે એવો અપૈયા છે ખાવા નહીં. તો એ મારા કાકાનો દીકરો, હું દસુભા દરબાર, અમે આબુ ફરવા ગયા તો વચમાં હોટેલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. તો મેં હું આપી દઉં. મારા કાકાને દીકરો કે તારું મારે ન ખવાય, અપાયો છે. એ કે હું આપી દઉં, મારે તારું ન ખવાય, તારો અપાયો છે. પછી મેં કીધું દરબાર તમે આપી દો. અમથા અમથા 1200 રૂપિયા દરબાર આપ્યા, લેવા દેવાય ના. હા જી, બીજી હોટેલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપાયો છે, અમારે એકબીજાનું ખવા તો તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. હવારમાં ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપાયો છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો. ને દરબારનું મગજ જીવું કે ગઢવી આથી હું તમારો અપાયો લઉં કે? મારા દીકરાએ કે ભેગા બે હોશો, ભેગા ખાવો છો, પૈસામાં અપાય આવા કેવા અપાયા કે? તમારા ભેગો 1 મહિનો ફરો, મારે 8 વીઘા જમીન ઉકી પડી. અમારા અપાયા કોકડે મારી નાખી. મેં હમણાં બીજો માલ લીધો મકાન, ફરી મેં ફોન કર્યો મારા મિત્ર દસુભાને મોરબી. મેં દસુભા રેતી લેવાની ક્યાં મળશે? મને કે રેતીનું હું જ કરું છું કે? 2 ગાડી લેવાની બોલો પૈસા, કે 1 રૂપિયો નથી લેવાનો, 2 ગાડી રેતી આવી જાય છે, કંઈ વાંધો નહીં. મેં બીજો ફોન કર્યો, મેં દસુભા કપચી લેવાની છે ક્યાં મળશે? કે કપચીનું હું જ કરું છું કે? 1 ગાડી લેવાની, મેં બોલો પૈસા, કે 1 રૂપિયો નથી લેવાનો, 1 ગાડી કપચી આવી જાય છે. મેં ત્રીજો ફોન કર્યો, મેં દસુભા ચીમેન્ટ લેવાની છે. મને કે તું લઈ લેજે ભલે, આવે બધું તારો બાપ અમારું ન હોય, ચીમેટ કપચી નાળિયાર બધું મહેરબાની કરો. કે મુનાભાઈ શેઠ જ્યાં હોય ત્યાંથી હાજર થાય. મુનાભાઈ હાજર થાવ, લડી ગયા લડી ગયા. આપણો દેશ છે ને ધર્મ માથે ચાલે છે. આપણો દેશ ગુજરાત આપણો, આપણને કોઈ ચલાવતું એવું નથી. કારણ કે ધર્મમાં આ કાર્ય ધર્મનું છે. આમાં તમે શું કરી શકો? 1 લાખ રૂપિયા આપો, 50 લાખ આપો, 1 કરોડ રૂપિયા, 1 અબજ રૂપિયા, બીજું શું કરે કે ધર્મ માટે? આથી વિશેષ ન કરી ગઈ. પણ એવા દાખલા છે ધર્મ માટે, તો એક માએ પોતાના દીકરાને બળિદાન આપ્યા છે. 1 કલાકની વાત ખાલી 2 મિનિટમાં પૂરી કરી નાખું. સકાસા નામનો વાણીઓને એવી ટેક રાખી કે પહેલાં ભૂખા માણસને જમાડીને પછી મારા પેટમાં અનાજ નાખીશ. બન્યું એવું કે 3 દિવસથી વરસાદ વરસ્યો, કોઈ ભૂખો માણસ આંગણે આવેલો નહીં. એમાં કોઈ સકાસાને કીધું બાબા ગામના પાત્રમાં એક બાવો આવ્યો છે, તમને જમાડવો હોય તો. સગાસાએ ગળગતી દોટ મૂકી બાવાને ઘરે લાવ્યા ને કીધું બાપુ મારા ઘરનું અનાજ લેશો? હા ને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ આપો તો તમારા ઘરનું અનાજ લઉં, ન કે નહીં. અને સગાસાની છાતી થડકો લીધી, બાળકનું માંસ મારે લાવવું ક્યાંથી? નાનો એવો દીકરો ચેલ્યો નિસરે ભણવા ગયેલો. પછી સગાસા પોળી પહોંચી, પેલા અખિલ બ્રહ્માનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનો રૂપ લઈ અને સગાસાની પરીક્ષા કરવા માટે જે આવ્યો હોય છે એને એક રૂપ લીધું શિક્ષકનું.
અને કીધું ચીલે અને જેને બેટા તારા ઘરે જતો નહીં, કેમ કે તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાણીને ખવડાવી દેવાના છે. તેથી 5 વર્ષનો દીકરો ચલ્યો, એ બાવાને જવાબ આપે છે, શું કહે છે કે ભાગું તો મારી નહીં ભાલ, મેરું સરીખા એ ઢોલવા લાગે આકાશ વિન્યાધાર, મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે, એ મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. દીકરો ઘરે આવ્યો, પોતાને માએ દીકરાનું માથું કાપ્યું, ટૂંકમાં બતાવું માથું કાપી ખાણીડામાં નાખ્યું, હાથમાં લીધું સાંભેલું, પોતાના દીકરા માથે પહેલો પ્રહાર પોતાની મા કરે. અને બાબાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાણી નાખ તો હું ન ખાઉં. તો કેમ? એક તો વિશ્વાસનો દીકરો હોય, એના લગ્ન થતા હોય અને પોતાની માં પોંખવા જતી હોય, સોળે સણગા થઈને હસતા માટે તારા દીકરાને તું ખાણ તો તારા દીકરાનું માંસ ખાવું, ન કે નહીં. અને ચંગા વાતી રાણે સોળે સણગા સીજા, માણીને દીકરીએ હાથમાં લીધું સાંભેલું, પેલો પહાડ પોતાના દીકરા માથે કરે, પછી એમ થયું કે મારો એક ને દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે. પણ માંસ જા બાવાની થારીમાં પીરસવામાં આવ્યું. અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના? તો માય જેના ઘરનું નથી ખાતું. શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા ને સગરા સાડી છાતી ધડકો લઈ જાય. એકનો દીકરો ખોઈ નાખ્યો, આજ મારો ધર્મ વહી ગયો, મારા આંગળેથી આજ બાવો ભૂખો જાય છે. ચંગાવતી રાણી માણે દીકરી હાથમાં કટાળ લીધી ને કીધું કે એ બાવા, તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી, તારી ભૂલ થાય છે. કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ દીકરોને વાત ન કરે, પણ એક સાધુ, એક બાવો, એક મારો બાપ સમજીને કહું, તું એમ કહેતો કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. ચંગાવતી રાણી બાવાને જવાબ આપે, શું કહે છે કે બાપ હમજીને કામ શું બાવા, મારે પેટ સે મહિનાય પાંચ, આજ બાપ હમજી તન કામ શું બાવા, મારે પેટ સે મહિનાય પાંચ, આશરો સીતા એ રામ નો એને આવે ના ઉની આજ, બેઠો થાવ નહીં દઉં બાવા, તને જેમાં વિના નહીં દઉં જાવા, એ બેઠો થાવા નહીં દઉં બાવા, તને જેમાં વિના નહીં દઉં જાવા. આને કહેવાય ધર્મ, પોતાના દીકરાના બલિદાન કરી આપે. આપણે 500 રૂપિયા લખાવીને આખા ગામમાં દોડતા હોય, 500 લખાયા 500 લખાયા 500, કયો ઉપકાર કર્યો પેલા દેશ માટે 500 રૂપિયામાં? ધર્મ માટે બલિદાન જોઈએ છે. ને એવું હતું ધર્મનું કાર્ય, બધાએ પોતપોતાની રીતે ફાળો લખાયો. અહીંયા અદ્ભુત શિવનું મંદિર બનાવ્યું, અને એવો શિવ કે આખી દુનિયાના ઘર બનાવે એનું ઘર તમે બનાવ્યું છે, એટલે ગામમાં કોઈ જીવનમાં વાંધો નહીં આવે. ગામ બહુ સુખી થાય છે કારણ કે શિવનું મંદિર બનાવે એના જીવને ઠારીને શિવ કહેવાય. એકવાર જોરદાર તરણાગ્રાથી આપણે જાસણ ગામને જોરદાર તરણાગ્રાથી વધાવી એવું શિવનું અદ્ભુત મંદિર બનાવ્યું છે. આપ સૌ મને હાઈબ્રો અભિદલ આભાર. કઈ મારી ભૂલ ચૂક હોય ક્ષમા. જય માતાજી, જય મગવાન.